स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने कॉस्ट अकाउंटिंग 2 एंड यूनिट नंबर 1 प्रोसेस कॉस्टिंग एमां डिस्कस करता था अबाउट द इंट्रोडक्टरी पार्ट के जेमां ए लोको एवुं कीधुं के भाई यूनिट वाइज जो तमे बधा एज अ होल एक्सपेंसेस अने एने डिवाइडेड बाय यूनिट करो छो तो तमने यूनिट कॉस्टिंग जे छे ए मळे छे। बट एवी कंपनीज के जेमां प्रोसेस वाइज और स्टेज वाइज कामकाज चालतुं ए जग्याए तमे बेटरली एक आइडिया मूकी शको अने ए छे के प्रोसेस कॉस्टिंग बराबर। तो प्रोसेस कॉस्टिंग तमने ए सेंसनी अंदर आपेलो छे। घणी बधी इंडस्ट्रीज में अत्यारे हालनी तके प्रोसेस कॉस्टिंग चाले छे बराबर। इमर्जिंग कही सको के कंटीन्यू के करंट कही सको एवो कंसेप्ट छे राइट। सो ए वस्तु विशे कीधुं एज वेल एज तमने एम कीधुं के केवी रीते एनी प्रोसीजर होय छे कि भाई एक माथी बीजा मां तमे ट्रांसफर करो छो एक्चुअल कॉस्ट। बनी शके के एक्चुअल कॉस्ट ट्रांसफर करो विथ प्रॉफिट तो पछी तमारे एना माटे अनरियलाइज्ड प्रॉफिट रिजर्व अकाउंट जे छे मेंटेन करवू पड़े जेमां तमे एटली अमाउंट के जे प्रॉफिट माथी तमने रियलाइज नहीं थाय तो एना माटे तमे रिजर्व माथी जे छे ए मूकी शको बराबर। मोस्टली तो तमे क्यांय भी एडवांस प्रॉफिट जे छे एनो सिनारियो જોશો જ નહીં બરાબર। બટ આની અંદર આપ્યું છે તો આપણે એક વખત સ્ટડી કર્યું રાઈટ। નેક્સ્ટ તમને એવું બી કીધું કે ભાઈ જેટલી બી વસ્તુ તમે લાસ્ટ પ્રોસેસમાં આવશે એ પછી ક્યાં જશે તો કે ફિનિશ પ્રોડક્ટના અકાઉન્ટમાં। જેટલી બી વસ્તુ ફિનિશ્ડ પ્રોડક્ટના અકાઉન્ટની અંદર જાય છે દેટ વિલ બી કન્સિડર્ડ એઝ અ પાર્ટ ઓફ ધી ક્લોઝિંગ સ્ટોક એન્ડ વેન દેર ઇઝ અ પ્રોફિટ ઇન્ક્લુડેડ ઇન ટુ ઇટ તો પછી એમાંથી ફરી પછી તમારે રિયલાઇઝ જે કંઈ પણ છે એ રિયલાઇઝ અકાઉન્ટ રિઝર્વ અકાઉન્ટની અંદર અનરિયલાઇઝ રિઝર્વ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે રાઈટ। સો ઓલ ધીસ કન્સેપ્ટ વી હેવ સ્ટડીડ અર્લિયર। બીજું એક લોકોનું કેવું એમ છે કે અનરિયલાઇઝ પ્રોફિટ અકાઉન્ટ મેન્ટેન કરવું ઇટ ઇઝ ધી હેક્ટિક ટાસ્ક બીકોઝ ધેર ઇઝ અ લોટ ઓફ કન્ફ્યુઝિંગ એરિથમેટિકલ કેલ્ક્યુલેશન્સ ફાઇન। સો એ વસ્તુ મોસ્ટલી તો કંપનીઓ કરતી જ નથી, એડવાઇઝેબલ હોતું જ નથી, બટ એ લોકો કરે શું ખબર છે પ્રોફિટમાંથી જે તમને ફિનિશ સ્ટોકમાં મળતા હોય બરાબર યુનિટ મળે છે ઇ યુનિટ જે છે ને એના ઉપર સીધો પ્રોફિટ લગાડી દે, કોસ્ટ ઉપર સીધે સીધો પ્રોફિટ લગાડી દે છે ફાઇન। કારણ કે કોસ્ટ તો ઓલરેડી તમે પહેલેથી જે છે એ કન્ટિન્યુએશનમાં રાખેલી જ છે ફાઇન। તો એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ દે અડોપ્ટ ધીસ મેથડ। નેક્સ્ટ ફીચર્સ જોયા કે ભાઈ પ્રોસેસ કોસ્ટિંગના ફીચર્સ શું છે બરાબર। નાવ વી આર ફોકસિંગ ઓન ટુ ધી એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ ઓફ ઈચ પ્રોસેસ। દરેક પ્રોસેસ જે છે સી દરેક પ્રોસેસ વિશે વાત કરી છે કે ઈચ પ્રોસેસ જે છે એની એના એલિમેન્ટ્સ કયા કયા હોઈ શકે। તો ફર્સ્ટ તમને આપેલું છે ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ વેજીસ અને ઓવરહેડ્સ। હું તમને અહીંયા એક વસ્તુ સ્પેસિફાઈ કરી દઉં છું કે જ્યારે ક્યારે તમને સમ કેલ્ક્યુલેશનમાં રકમની અંદર આમાંથી કોઈ પણ વસ્તુ જોવા ન મળે તો જોઈ લેવાનું કે કઈ હિડન એડજસ્ટમેન્ટ તો છે નહીં બરાબર। કારણ કે બની શકે કે એ લોકો હિડન એડજસ્ટમેન્ટ પણ આપેલું કે ભાઈ ટોટલી જે છે એ ત્રણ પ્રોસેસની અંદર ડિવાઇડ છે, ટોટલી આટલા લાખ થયા છે તો તમે એને પ્રોસેસમાં ડિવાઈડ કરી લો સેમ પ્રપોર્શનની અંદર, તો આવું હિડન એડજસ્ટમેન્ટ પણ હોઈ શકે છે। દરેક પ્રોસેસમાં તમને આ ત્રણ વસ્તુ તો જોવા મળશે જ, ડિરેક્ટ મટીરિયલ્સ, ડિરેક્ટ વેજીસ અને ઓવરહેડ્સ। અને આ ત્રણ જેટલા બી એલિમેન્ટ્સ છે એ બહુ કોમન એલિમેન્ટ્સ છે જે તમે યુનિટ કોસ્ટિંગની અંદર બી સ્ટડી કરેલા છે યસ ઓર નો। ડિરેક્ટ મટીરિયલ અને તમે જે યુનિટ કોસ્ટ લેશો એના માટે મટીરિયલ મૂકશો એ, ધેન કમ્સ ટુ ડિરેક્ટ વેજીસ, તમે જેટલા બી લેબરને પે કરવાના છો એ પહેલી પ્રોસેસ માટે, અને જેટલા ઓવરહેડ્સ કે જેટલા ખર્ચાઓ તમે પહેલી પ્રોસેસ જે છે એની અંદર મૂકવાના હશે એ ત્રણે ત્રણ બરાબર। ફરી પાછા તમે બીજી પ્રોસેસ માટે બી સેમ વસ્તુ આપેલી હશે તો તમે બીજી જે પ્રોસેસ છે એની અંદર બી ત્રણે ત્રણ વસ્તુને મેન્ટેન કરશો, ફરી પાછા ત્રીજી પ્રોસેસમાં બી મેન્ટેન કરશો એન્ડ એટ લાસ્ટ બધી પ્રોસેસીસ આવી જાય પછી તમે એને ફિનિશ્ડ સ્ટોક અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દેશો ફાઇન। સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ ઓફ ઈચ પ્રોસેસ। હું બહુ ઇનડેપ્થ ડિસ્કસ નથી કરતી બીકોઝ વી હેવ ઓલરેડી ડિસ્કસ ઇટ ઇન અ યુનિટ કોસ્ટિંગ ઓર વી કેન સે દેટ ધી થિયોરિટિકલ પાર્ટ ઓફ થર્ડ સેમેસ્ટર ફાઇન। તો બહુ જાજુ ઇનડેપ્થ ડિસ્કસ નથી કરતી, હવે તમારે જે ખાસ જોવાનું છે એ છે પ્રોસેસ લોસીસ એન્ડ વેસ્ટેજીસ બરાબર। એમાં ફર્સ્ટ તમને આપેલું છે નોર્મલ પ્રોસેસ લોસ। નોર્મલ પ્રોસેસ લોસ એટલે દરેક કંપનીની અંદર પ્રોસેસ જ્યારે તમે મેન્ટેન કરો છો તો અમુક એવા એક્સપેન્સીસ તમને અમુક એવા યુનિટ્સ કે જે માની લો કે વેસ્ટેજ થઈ જાય છે કે ભૂલથી થઈ જાય છે કે ભૂલ થાય છે કે એટલી તો ભૂલ થશે એવું માનીને લોકો જે ચાલે છે દેટ ઇઝ નોન એઝ ધી પ્રોસેસ નોર્મલ પ્રોસેસ લોસ
બરાબર જેને તમે નોર્મલ વેસ્ટેજ કે નોર્મલ લોસ પણ કહી શકશો. ધ લોસ ઓફ મટીરિયલ વિચ ઇઝ ઇનહેરન્ટ ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન ડ્યુ ટુ કેમિકલ ચેન્જીસ ઓર અધર ફિઝિકલ ફેક્ટર્સ વિલ બી ટ્રીટેડ એઝ નોર્મલ પ્રોસેસ લોસ. બરાબર, હવે હું તમને એક બહુ સિમ્પલ એવું એક્ઝામ્પલ આપું છું કે તમે માની લો કે એક બોલ્ટ બનાવો છો. બરાબર, બોલ્ટ જે છે એની અંદર ઉપર તમે એનું હેડ મૂકશો અને નીચે જે છે એનું ટોપ એની એની તેલ હોય છે. બરાબર, તેલની અંદર આટા હોય, બોલ્ટમાં આટા તો હોય. બરાબર, તો આટા છે. હવે તમે એક આવડી જે છે એક ખીલીની એક આવડી સાઈઝનું જે છે એ લોખંડનું અંદર મૂક્યું. બરાબર, પાર્ટ એમાંથી બોલ્ટમાંથી જે છે એ આટા બનવા માટે એટલો જેટલો લોખંડનો વધારાનો ભાગ હતો આટા બનવા માટે એ નીકળી ગયો. ધીસ ઇઝ ધ નોર્મલ વેસ્ટેજ. કારણ કે બોલ્ટ બનાવવા માટે તમારે જે છે એ આટા પાડવા માટે બરાબર એટલો વેસ્ટેજ તો નીકળશે જ. તો ધીસ ઇઝ ધી નોર્મલ વેસ્ટેજ. ઘણી કંપનીની અંદર કેજીસની અંદર હોય, ઘણી કંપનીમાં યુનિટ્સની અંદર હોય. જ્યારે તમે આ લોખંડનો જે સ્ક્રેપ જોવો છો ઇટ ઇઝ ઇન ધી કેજીસ ફોર્મ. જે ભાઈ આટલા કિલોમાં બનાવ્યો એમાંથી એક કિલો જે છે એ વેસ્ટેજ નીકળો, એક કિલો જે છે આટા પાડવામાં આપણને લોખંડ ગયું. બરાબર, તો એ એક વસ્તુ જે છે તમને આપણે છે ઇટ કેન બી ઓફ કેમિકલ ચેન્જીસ ઓલ્સો. બરાબર, કેમિકલ ચેન્જના લીધે પણ ઘણા બધા વેસ્ટેજ થતા હોય છે અને એ વસ્તુ તમને ખાસ સાબુ શેમ્પુ કે કોઈ ડિટર્જન્ટ કે એવી કોઈ વસ્તુ બનાવતા હોય ને ત્યાં તમને ખાસ જોવા મળે, દવાની એવી બધી વસ્તુ. બરાબર, બટ અહીંયા તો પ્રોબેબલી જોવા મળતું નથી. નોર્મલ પ્રોસેસ લોસ શુડ બી એબ્સોર્બ્ડ બાય ગુડ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ. બરાબર, ગુડ યુનિટ એટલે કે સારો બનેલો માલ. બરાબર, એનો મતલબ કહેવાનો એમ છે કે નોર્મલ પ્રોસેસ લોસની ટ્રીટમેન્ટ તમે કેવી રીતે આપશો, તો કે જેટલા પણ તમારા સારા યુનિટ બન્યા છે એની અંદર જે છે એમાંથી તમે માઇનસ કરી નાખશો. ડન છે? સો ગુડ યુનિટ પ્રોડ્યુસ જે છે એની અંદર એબ્ઝોર્બ કરાવી ગયો છે તમે નોર્મલ લોસીસને. ધીસ ઇઝ અ વેરી બેઝિક ફિનોમિના કે જેટલા બી તમારા સારા યુનિટ બન્યા છે એમાં તમે નોર્મલ લોસ જેટલો છે એ માઇનસ કરી નાખો. એટલે કેવું, તો કે ભાઈ 25 યુનિટ બન્યા છે તેમાંથી 3 યુનિટ નોર્મલ વેસ્ટેજના છે તો 25 - 3. બરાબર, તો 22 જે છે એ તમારું એકચ્યુઅલ પ્રોડક્શન એકચ્યુઅલ આઉટપુટ બનશે. હેન્સ નોર્મલ વેસ્ટેજ ઇઝ ક્રેડિટેડ ટુ પ્રોસેસ અકાઉન્ટ કન્સર્ન ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી ઓનલી. બરાબર, નોર્મલ વેસ્ટેજ જે છે એ પ્રોસેસ અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી ઓનલી. બરાબર, ખાલી ક્વોન્ટિટીમાં જ જે છે એ મૂકવામાં આવે છે અને પછી તમે જ્યારે કોસ્ટ કાઢશો ને ત્યારે તમારે નોર્મલ વેસ્ટેજની બી કોસ્ટ કાઢવાની. જેટલી તમને કોસ્ટ મળે છે એમાંથી નોર્મલ વેસ્ટેજની કોસ્ટ માઇનસ કરી નાખવાની એન્ડ દેટ વિલ બી યર એક્ચ્યુઅલ કોસ્ટ. રાઈટ, તો શું કહે છે જો એન્ડ ઇટ્સ કોસ્ટ શુડ બી અલાઉડ ટુ ફોલ ઓન ગુડ યુનિટ પ્રોડ્યુસ. જેટલા સારા યુનિટ બનેલા છે ને એની અંદર તમે એને એબ્સોર્બ કરાવશો. બરાબર, અહીંયા તો તમે જ્યાં પ્રોસેસ અકાઉન્ટમાં ક્રેડિટ કરશો ત્યાં તો તમે ખાલી યુનિટ જ લખશો, પણ એની જે કોસ્ટ હશે ને એ તમે ગુડ યુનિટ એટલે કે જેટલા સારા યુનિટ બન્યા છે ને એની કોસ્ટ લાગે છે ને એમાં એબ્સોર્બ કરાવો છો. રાઈટ, એમાંથી તમે માઇનસ કે પ્લસ જે કંઈ પણ ટ્રીટમેન્ટ આપવાની હશે એ જોશો. હાવેવર, એની વેલ્યુ દેટ કેન બી રિયલાઇઝડ ઓન સેલ ઓફ વેસ્ટેજ એઝ અ સ્ક્રેપ શુડ બી ક્રેડિટેડ ટુ પ્રોસેસ અકાઉન્ટ કન્સર્ન. કન્સર્ન પ્રોસેસ અકાઉન્ટ નું પ્રોસેસ અકાઉન્ટ કન્સર્ન બે સેમ. કહેવાનો મતલબ એવો છે કે જે કાંઈ પણ મેં તમને હમણાં એક એક્ઝામ્પલ આપ્યું, જે કાંઈ પણ એક કિલો રૂપિયા સ્ક્રેપ મળ્યો છે અને એ સ્ક્રેપ વેચવાથી આપણને માની લો કે 15 રૂપિયા મળ્યા છે, 20 રૂપિયા મળ્યા, ચલો તો એ એક કિલોનો સ્ક્રેપ વેચવાથી 20 રૂપિયા જે મળ્યા એ 20 રૂપિયા ક્યાં મૂકવામાં આવશે, તો કે પ્રોસેસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. પણ બધી ટાઈપના એડજસ્ટમેન્ટવાળા જેટલા બી સમ્સ છે એ આપણે કરશું એન્ડ ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ટુ એ. ફાઇન, સો એમાં તમને જોવા મળશે ને અમુક વસ્તુ નવી જાણવા પણ મળશે. કહેવાનો મતલબ મારે ખાલી એટલો જ છે કે તમે એ વસ્તુ ઉપર ફોકસ કરીને ચાલજો કે ક્યાંય હિડન એડજસ્ટમેન્ટ્સ તો નથી. બરાબર, નેક્સ્ટ તમને એબનોર્મલ વેસ્ટેજ આપેલું છે. એટલે કે નોર્મલ વેસ્ટેજ તમે જેટલો એક્સપેક્ટ કર્યો હોય, માની લો કે તમે વિચાર્યું છે કે 20 કિલો તમને નોર્મલ વેસ્ટેજ થવાનો છે, પણ નોર્મલ વેસ્ટેજ કરતા જે ઉપર જાય છે દેટ ઇઝ નોન એઝ ધી એબનોર્મલ વેસ્ટેજ. લેટ્સ ટેક અ લુક ટુ ધી એબનોર્મલ વેસ્ટેજ ટ્રીટમેન્ટ. વેસ્ટેજ ઇન એક્સેસ ઓફ નોર્મલ એક્સપેક્ટેડ વેસ્ટેજ ઇઝ નોન એઝ એબનોર્મલ વેસ્ટેજ. ઇટ ઇઝ કોઝ્ડ અનએક્સપેક્ટેડ ઓર ઇન એબનોર્મલ કન્ડિશન્સ સચ એઝ સબ સ્ટાન્ડર્ડ મટીરિયલ. મટીરિયલ ક્યારેક ખરાબ આવી ગયું હોય બરાબર અને એના લીધે તમને વધારાનો લોસ જાય છે,
બરાબર નોર્મલ કરતા વધારાનું, ધેટ ઇઝ નોન એઝ ધી એબનોર્મલ. ધેન કમ્સ ટુ કેરલેસનેસ, મજૂરનું કે કોઈ પણ લેબરનું ધ્યાન જ નથી કામ કરવાનું, અને ખરાબ રીતે માલ જે છે એ ખરાબ થઈ જાય છે, તો એના માટે કે છે. ઓર ઇનએફિશિયન્સી ઓફ વર્કર્સ, વર્કર જે છે ઇનએફિશિયન્સીના લીધે કંઈ માલ જે છે એ ખરાબ થઈ જાય છે, કે એક બે યુનિટ બગડી જાય છે, કે એક બે કિલો માલ ખરાબ થઈ જાય છે, બરાબર. તો એના માટે એક્સિડન્ટ, કોઈ વર્કરનો હાથ કપાઈ ગયો છે, બરાબર, કે કોઈ વર્કરની આંગળી કપાઈ ગઈ, કે એવું કંઈ એક્સિડન્ટ થઈ જાય છે, અને માલ જે છે એ આખો એમાં નાખેલો હોય ને પછી એના ઉપર કામ કરવાનું હોય, એના બદલે આવું થઈ જાય છે, તો એ માલ બી ડિસ્ટ્રોય થઈ ગયું. બેડ પ્લાન્ટ ડિઝાઇન, પ્લાન્ટની ડિઝાઇન બરોબર નથી ને લેઆઉટ બરોબર નથી, એના લીધે માલ ખરાબ થાય છે, તો ધીસ ઇઝ નોન એઝ ધી એબનોર્મલ વેસ્ટેજ. આ દરેક વસ્તુ જે છે એ નોર્મલી તો નથી જ થતી હોતી, એક્સિડન્ટની ઓર અનએક્સપેક્ટેડ વેની અંદર થાય છે. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ, એન્ડ ધેટ થિંગ ધે આર સ્પેસિફાઈંગ હિયર, કે ભાઈ એવી રીતે માની લો કે એક બે યુનિટનો કે 10-15 યુનિટનો જે છે એ એબનોર્મલ વેસ્ટેજ તમને જોવા મળશે. This type of loss or wastage must be thoroughly investigated and necessary steps must be taken to prevent any recurrence. બરાબર, ખાસ જોવાનું છે ને, ઇન્વેસ્ટિગેટ કરવાનું છે કે આવું વેસ્ટેજ શું કામ થાય છે, એબનોર્મલ વેસ્ટેજ. નોર્મલ તો ચાલો માની લો કે એક્સપેક્ટ કર્યો તો આપણે કે આટલું તો નુકસાન થશે જ, પણ એબનોર્મલ શું કામ થાય છે, આપણી કોઈ ભૂલના લીધે થાય છે? ઇફ યસ, તો પછી એને પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ કરો ને એના ઉપરથી પ્રોપરલી સ્ટેપ્સ લ્યો તમે. ફાઇન, સો એ વસ્તુ જે છે એ તમને આપેલી છે અહીંયા. નેક્સ્ટ તમને કીધું છે કે કોસ્ટ ઓફ એબનોર્મલ વેસ્ટેજ શુડ બી વેલ્યુડ એઝ ઇફ ધે આર ગુડ યુનિટ્સ એન્ડ શુડ બી ટ્રાન્સફર્ડ ટુ સેપરેટ એબનોર્મલ વેસ્ટેજ. હા બરાબર, એબનોર્મલ વેસ્ટેજને એ લોકો શું કરે છે, તો કે ગુડ યુનિટ્સ, જેટલા સારા યુનિટ બન્યા છે એની જેટલી કોસ્ટ લાગે છે ને એ જ કોસ્ટ એબનોર્મલ વેસ્ટેજની પણ લગાડે છે, કારણ કે બનવાના તો સારા પણ બન્યા નહીં, તો એટલી આપણે નુકસાની ગણશું. તો નુકસાની જે છે એને તમે એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશો સેપરેટલી, દરેકને આપણે સેપરેટલી અકાઉન્ટ જ મેન્ટેન કરશું. ફાઇન, લાસ્ટ પાર્ટ જે છે એ તમને આપેલો છે, એબનોર્મલ ગેઇન ઓર ઇફેક્ટિવ્સ અકાઉન્ટ. ઇફ ધી એક્ચ્યુઅલ પ્રોસેસ લોસ ઓર વેસ્ટેજીસ ઇઝ લેસ દેન ધી નોર્મલ પ્રોસેસ લોસ, દેન ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ એન એબનોર્મલ ગેઇન ઓર ઇફેક્ટિવ. ખાલી શબ્દોની રમત છે એટલું જ છે કે એક્ચ્યુઅલ પ્રોસેસ લોસ, એક્ચ્યુઅલ વેસ્ટેજીસ જે છે એ લેસ દેન જે છે એ નોર્મલ પ્રોસેસ લોસ કરતા, એટલે કે નોર્મલી તમે એક્સપેક્ટ કરી રહ્યા હોય કે 15 યુનિટ બગડશે, પણ કામમાં ચીવટને સારી રીતે કામ કરવાના લીધે જો આપણને નોર્મલ લોસ ઓછો થયો છે, 15 યુનિટના બદલે 12 જ યુનિટ બગડ્યા છે, તો 3 યુનિટ જે છે એ શું છે, તો કે એબનોર્મલ ગેઇન ઓર ઇફેક્ટિવ્સ. જેવી રીતે એબનોર્મલ ગેઇન થાય છે તમને, બરાબર, એ બી તમે કેવી રીતે કન્સિડર કરશો, તો કે ગુડ યુનિટ જેવા બન્યા છે એ જ પ્રમાણે, એની જ કોસ્ટ પ્રમાણે અને એ જ પ્રમાણે તમે આગળ એને લઈ જશો. જો શું કહે છે, તો કે ધ વેલ્યુ ઓફ એબનોર્મલ ગેઇન ઇઝ કેલ્ક્યુલેટેડ ઇન ધ સેમ મેનર એઝ ધેટ ઓફ એન નોર્મલ લોસ. નોર્મલ લોસ જેવી તમે જેવી રીતે કોસ્ટ કાઢો છો ગુડ યુનિટ્સ ઉપરથી, એવી જ રીતે એબનોર્મલ ગેઇનની પણ કોસ્ટ કાઢશો, કારણ કે એ નોર્મલ લોસના જ યુનિટ છે કે જે ખરાબ નથી થયા અને આપણને એનો ફાયદો મળ્યો છે. ફાઇન, તો નોર્મલ લોસની જેમ જ એને કેલ્ક્યુલેટ કરશો એન્ડ ઇઝ ક્રેડિટેડ ટુ એબનોર્મલ ગેઇન્સ અકાઉન્ટ, અને એને આપણે ક્યાં ક્રેડિટ કરશો, તો કે એબનોર્મલ ગેઇન અકાઉન્ટની અંદર. તો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોઈ, તો કે એલિમેન્ટ્સ જોઈ લીધા કોસ્ટ દરેક પ્રોસેસની અંદર કેવી કેવી કોસ્ટ લાગે, તો 3 તો ફિક્સ જ હોય, ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ લેબર ને ઓવરહેડ્સ. ફાઇન, બીજું કંઈ એક્સેસ આપેલું હોય તો હિડનમાં જોઈ લેવાનું. ધેન કમ્સ ટુ પ્રોસેસ લોસિસ એન્ડ વેસ્ટેજ, એમાં 3 વસ્તુ જોઈ, નોર્મલ પ્રોસેસ લોસ, એબનોર્મલ લોસ એન્ડ એબનોર્મલ ગેઇન. બરાબર, નોર્મલ જે છે તો દરેક કંપનીને એવું નુકસાન તો થતું જ હોય, એબનોર્મલ લોસ તમારી બેદરકારીના લીધે થયેલું છે તો એને ઇન્વેસ્ટિગેટ કરો, અને એબનોર્મલ ગેઇન જે છે એ તમારે સારા કામના લીધે, સારી ચીવટ ભરેલા કામના લીધે થયેલું છે તો એને તમારા માટે ફાયદો છે. ફાઇન, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી થિયોરિટિકલ પાર્ટ. કમિંગ સેશનની અંદર આપણે જે છે એ ઇલસ્ટ્રેશન જે છે એ ડિસ્કસ કરશું, પ્રોસેસ કોસ્ટિંગ માટે કેવી રીતે બનાવવા અકાઉન્ટ, કેવી કેવી ટ્રીટમેન્ટ આવશે અને કેવા એડજસ્ટમેન્ટ્સ હોય. બરાબર, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.